ફાયરિંગમાં ઘવાયેલા હાજી નામના ઈસમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મધરાત્રે એનું મોત નિપજ્યું હતું. માથા ભારે આરિફ મિંડીના જમાઈની હત્યાને લઈ વાતાવરણ તણાવભરી બની જતા પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ફાયરિંગ કરનારાનો હત્યાનો આરોપી હોવાનું અને પેરોલ પર બહાર આવ્યા બાદ હત્યાને અંજામ આપી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ હાજીની હત્યા પાછળનું હજી કોઈ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં પણ ફાયરિંગ હરીફ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોય એમ કહી શકાય છે. ચાર રાઉન્ડનું ફાયરિંગ હાજી અંજીરના મોત નિપજતા પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો છે. બિલાવ પુનાવાલા ઉર્ફે હાજી અંજીર પર ફાયરિંગ મિંડી ગેંગના ભત્રીજા દ્વારા જ કરાયું હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંગત દાવતના બબાલ થયા બાદ બિલાલ પુનાવાલાના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ આયોજનપૂર્વક કરાતા બિલાલ પુનાવાલાનું મોત થયું હતું. પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મોડી રાત્રે દોડી આવ્યા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 17/7/2022 ના રોજ કલાક 11 વાગે રાત્રિના 11 વાગેની ઘટના છે. લાલગઢ પોલીસ વિસ્તારમાં આવેલું ફાયદા બજાર 3 રસ્તા છે નાણોટ પાસે, ત્યાં એક અગાઉ એક અદાવત હતી, જૂની અદાવત હતી. એના કારણે જે આ કામનો આરોપી છે ફયુબ ઉર્ફે ગુડ્ડુ અમીન સુકરી, જેઓએ આ કામના જે મરણ જનાર છે હાજી પુનાવાલા, તેઓને એક હથિયાર પેલા પિસ્તોલ જેવા હથિયારથી 3 રાઉન્ડ ફાયર કર્યું હતું. જે ફાયરિંગમાં સર એમને ગળાના ડાબી બાજુ અને પીઠના જમણી બાજુ લાગેલું હતું, જેને તાત્કાલિક ધોરણે એમને સેલ્બી હોસ્પિટલ ખાતે લઈ જવાય, ત્યાં સારવાર દરમિયાન એમનું મરણ થયેલું છે. અને આ બાજુ એ લોકોના વિરુદ્ધમાં લાલગઢ પોલીસ સ્ટેશનમાં IPC 302 હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ ચાલુ છે. એનું બેકગ્રાઉન્ડ, એનું જે આજે સુકરી છે એને એ પરિવારના સભ્ય છે જે અગાઉ 8 પોલીસ સ્ટેશનમાં મર્ડરનો બનાવ બોલ્યો હતો. એમાં આ લોકો હાલ એના ફાધર એની મધર એ અદારા જેલમાં છે ગુનાના સંબંધે. અને આ જૂની અદાવત હતી, આ એ અદાવતને કારણે આ જે ગઈકાલે જે બનાવ બન્યો છે. હા, એકબીજાના સગાવાલા છે. આજે આ આરિફ મિંડી છે જેના પર ઘુસખોરીનો ગુનો દાખલ થયેલો છે અને એ હાલ જેલમાં છે, એનું આ જે મરણ જનાર છે જમાઈ છે, આ જે મારવાડો છે એનો સાડો છે.